વિજ્ઞાન ઈ બોમ્બ તે વળી હોય થોડા વખત પહેલાં સમાચાર હતા કે અમેરિકામાં કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા ત્યાંની સમગ્ર વિમાની સેવા ઠપ્પ થઈ ગઈ હતી લગભગ પંચાવનસો ફ્લાઈટ મોડી પડી અને નવસો ફ્લાઈટને તો રદ કરવી પડી ફ્લાઇટના સફળ સંચાલન સલામત ઉતરાણ અને સલામત આરોહણ અવરોહણ માટે કોમ્પ્યુટર સિસ્ટમ પર આધાર રાખવામાં આવે છે આ માટે ભૂમિગત કમ્પ્યુટર પદ્ધતિ સાથે સાંકેતિક ભાષામાં વિમાનનો સંવાદ ચાલતો રહે છે સ્વાભાવિક છે કે આ બિનતાર્ય સંદેશાવ્યવહાર વાયરલેસ કોમ્યુનિકેશન જ હોય કહેવાય છે કે ભવિષ્યની કાર ચાલક વગરની હશે આ માટેના નિદર્શનો તો થઈ ચૂક્યા છે કાર પણ જીપીએસ જેવી કોઈ પદ્ધતિથી પોતાનું સ્થાન અને ગંતવ્ય સ્થાનની માહિતી મેળવી રસ્તો પસંદ કરશે રસ્તામાં આવતી સ્માર્ટ રોડ સાઇનથી ડ્રાઇવિંગ માટેની પૂરક માહિતી મેળવશે અહીં પણ બિનતાર્ય સંદેશાવ્યવહાર ચાવીરૂપ ભૂમિકા ભજવે છે સિનેમા હોલમાં બેસીને સિનેમા જોવું હોય કે નાણાં વ્યવહાર કરવો હોય દરેક ક્ષેત્રે આપણે બિનતાર્ય સંદેશાવ્યવહાર અને કમ્પ્યુટર પદ્ધતિના ઓશિયાળા થઈ ગયા છીએ ન કરે નારાયણ અને સમગ્ર બિનતાર્ય સંદેશાવ્યવહાર પદ્ધતિ કે કમ્પ્યુટર પ્રણાલી કામ કરતી બંધ થઈ જાય તો મોબાઈલ તો બંધ થઈ જ જાય ઉપરાંત યાતાયાતના બધા જ માધ્યમો સાધનો સ્થિર થઈ જાય અરે જે સાધનો વાહનો ગતિમાં હોય તે અકસ્માતગ્રસ્ત થઈ જાય આપણે દાયકાઓથી બિનતાર્ય સંદેશાવ્યવહાર પદ્ધતિને ઉપયોગમાં લેતા આવ્યા છીએ ટ્રાન્સમીટર દ્વારા પ્રસારિત વીજ વીજચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે ઈ એમ વેવ્સ આપણા રેડિયો મોબાઈલ ફોન ટીવી જેવા વિવિધ ઉપકરણોમાં એન્ટેના મારફતે પ્રવેશે છે આ તરંગો પર માહિતીના સંકેતો સવાર થયા હોય છે આ તરંગોમાં અતિશય ઓછી શક્તિ હોય છે હવે જો આ ઈએમ તરંગો થોડા વખત માટે અતિશક્તિશાળી બની જાય તો આપણામાંથી ઘણાનો અનુભવ છે કે ઘરમાં આવતી વીજ શક્તિની માત્રા ક્ષણવાર માટે ખૂબ વધી જાય તો વીજ સોકેટમાં લગાડેલા ઉપકરણો બળી જાય છે કંઈક આવું જ બને છે કે જ્યારે આકાશમાંથી વીજળી પડે અને પારંપરિક વીજતાર તેના વાહક બને ત્યારે આપણા ઉપકરણની અંદરના સેમી અને બીજા ઘટકો અતિશક્તિશાળી શક્તિશાળી ઈએમ તરંગોને લીધે શેકાઈ જાય છે બળી જાય છે તેને કારણે વીજ ઉપકરણ સદાયને માટે કામ કરતું બંધ થઈ જાય છે આ ઉપકરણો કોઈ પ્રણાલી સાથે સંલગ્ન હોય તો તે પ્રણાલી પણ કામ કરતી બંધ થઈ જાય છે આ તો થઈ આકસ્મિક વધી જતી ઈએમ તરંગોની શક્તિની વાત પરંતુ કોઈ ચોક્કસ વિસ્તારમાં નિશ્ચિત સમયે ઘટનાને અંજામ આપવામાં આવે તો અરે આ તો બોમ્બનું કામ કરે યુદ્ધ વખતે દુશ્મન દેશના શહેરો પર કે પછી યાતાયાત નિયમન કેન્દ્રો પર થોડીવાર માટે શક્તિશાળી ઈએમ તરંગોનું પ્રસારણ કરવામાં આવે તો તે દેશમાં અરાજકતા ફેલાઈ જાય અલબત્ત આ પરિકલ્પનાને સાકાર કરવા માટે ઈએમ તરંગોની શક્તિ ઉપરાંત બીજા કેટલાક પરિમાણો વિશે તકેદારી રાખવી પડે છે આ બધી વાતોમાં ઊંડા ઉતર્યા વગર આપણે આ નવા પ્રકારના આયુધ્ધ ઈ બોમ્બ વિશે જ વધુ વાત કરીએ તો થોડા જ સમયથી ઇ બોમ્બ સમાચારમાં ચમકે છે પરંતુ ઈ એમ આયુધનો વિચાર જૂનો છે તેમાં પળભર માટે પ્રચંડ વીજ શક્તિનું પ્રસારણ થતું હોવાથી તેને ઈએમપી ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ આયુધ પણ કહેવામાં આવે છે ઓગણીસો સાઠથી ઓગણીસો એંશી દરમિયાન યુએસએને આ પ્રકારના આયુધોમાં સૌથી વધારે રસ હતો તેના મૂળિયા ઓગણીસો પચાસના દાયકામાં કરેલા આણ્વિક આયુધોના પરીક્ષણમાં છે અમેરિકાએ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું અને મળ્યા કેટલાક આશ્ચર્યજનક પરિણામો ત્યારે પ્રશાંત મહાસાગર ઉપર પરીક્ષણ એ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેને પરિણામે સેંકડો માઇલ દૂર હવાઈ ટાપુ પરની રસ્તાની બત્તીઓ ઉડી ગઈ હતી આ વિસ્ફોટને લીધે દૂર ઓસ્ટ્રેલિયામાં રેડિયો પ્રસારણના ઉપકરણો ખોરવાઈ ગયા હતા એ સમયે વિજ્ઞાનીઓ તારણ પર આવ્યા કે આ ઘટના કોમ્પટન અસરને લીધે હતી તે સિદ્ધાંત મુજબ વિસ્ફોટથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનના પૂરે ધરતીના ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રક્રિયા કરી અને શક્તિશાળી સતત બદલાતો વીજ પ્રવાહ ઉત્પન્ન થયો જેને લીધે શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થયું પરિણામે શક્તિશાળી ઈ કારણે મોટા વિસ્તારમાં આવેલી સુવાહક સામગ્રીમાં તીવ્ર વીજ પ્રવાહ પ્રેરિત થઈ શક્યો હોય આ સામગ્રી એટલે વીજ અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઘટકો આમ અતિશક્તિશાળી શક્તિશાળી એમ કારણે સુવાહક ઘટકોમાં વીજ પ્રવાહ પ્રેરિત થાય છે જે અંતે તો સમગ્ર પ્રણાલીને બરબાદ કરી નાખે છે આજકાલ બજારમાં મળતી વીજ પ્રવાહથી ચાલતી ઇન્ડક્શન સગડી પ્રેરિત ઉર્જાનું હાથવકું ઉદાહરણ છે આપણે જાણીએ છીએ કે મહાનુભાવોની મુલાકાત વખતે તેમની આજુબાજુના વિસ્તારમાં મોબાઈલ ફોન કામ નથી કરતો મોબાઈલ ફોન ફાળવેલી આવૃત્તિ કે ફ્રિકવન્સી પ્રસારિત થતાં ઇએમ તરંગો ઝીલીને પોતાનું કામ કરે છે કેટલાક ખાસ ઉપકરણોથી જેવા કે ફ્રિકવન્સી જામર મોબાઈલ માટેના તરંગોને ખાસ હેતુપૂર્વક ખલેલ પહોંચાડવામાં આવે છે જેથી મોબાઈલ કામ ન કરી શકે આ ઉપકરણો પૂર્વ નિર્ધારિત તરંગો માટે અને મર્યાદિત વિસ્તારમાં કામ કરે છે આ ટેકનોલોજીનું વ્યાપક સ્વરૂપ વધારે વિસ્તારને અને વધુ વિશાળ તરંગપટને એટલે કે વેવ લેન્થને આવરી લે તેવું કલ્પી શકાય આ પ્રકારના શક્તિશાળી ઉપકરણો ઇએમ તરંગોનું પ્રસારણ જ ઠપ કરી શકે સાથે સાથે સંદેશા સંદેશાવ્યવહાર આધારિત બધી જ સેવાઓ ખોરવાઈ જાય અલબત્ત આ વાત જેટલી સરળતાથી કરી છે તેટલી સરળતાથી અમલમાં મૂકી શકાય નહીં પણ ઈ બોમ્બની રૂપરેખા તો ઘડી જ શકાય આ લખનારની જાણ મુજબ આ પ્રકારનો ઈ બોમ્બ અસ્તિત્વ ધરાવતો નથી પણ ટેકનોલોજીની ક્ષિતિજે ડોક્યું જરૂર કરે છે સૈદ્ધાંતિક રીતે ઈ બોમ્બ આયુધ બની શકે પણ વાસ્તવમાં આ પ્રકારનું આયુધ્ધ બનાવવું મુશ્કેલ લાગે છે ખૂબ મોટા વિસ્તારમાં દૂરથી શક્તિશાળી ઈએમપી ઉત્પન્ન કરવા અને તે પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ ખૂબ અઘરું કામ છે ભવિષ્યમાં આ પ્રકારના આયુધો રણમેદાનમાં આવશે ત્યારે જાનહાનિ નહીં થાય પરંતુ જીવન ધોયલું બની જશે પાયે વિનાશ થશે ઓછા શક્તિશાળી ઈ બોમ્બ એટલે કે ઓછા શક્તિશાળી ઇએમપી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને થોડા સમય માટે કામ કરતાં બંધ કરી દેશે થોડા વધુ શક્તિશાળી ઈએમપી કોમ્પ્યુટર ડેટાને દૂષિત એટલે કે કરપ્ટ કરી નાખશે પરિણામે ઘણી મહત્ત્વની સેવાઓ ઠપ થઈ જશે અથવા તો વિચિત્ર વર્તન કરશે ઈ બોમ્બની વાત કરતી વખતે સિંગલ પોઈન્ટ ફેલ્યુર યાદ આવી જાય છે કોઈ પણ પદ્ધતિમાં જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો ફક્ત એક જ આઘાતથી ફક્ત એક જ ચાવીરૂપ ખરાબીથી સંપૂર્ણ પદ્ધતિ કામ કરતી બંધ થઈ જાય છે જેમ કે ઘરની બધી જ વસ્તુઓ સંસાધનો વીજ પ્રવાહ પર આધારિત હોય તો વીજ પ્રવાહ ગુલ થઈ જતાં બધા જ કામ અટકી પડે પણ જો પાણી સૂર્ય ઉર્જાથી ગરમ થતું હોય રસોઈ ગેસના ચૂલા પર થતી હોય અહીં પણ બાટલાના ગેસ અને પાઇપલાઇન ગેસનો વિકલ્પ હોય ઈ વાહનને બદલે પેટ્રોલથી ચાલતું વાહન હોય જેવી ઘણી પ્રવૃત્તિ માટે વૈકલ્પિક ઉર્જા વાપરતા હોઈએ તો વીજ પ્રવાહ બંધ થઈ જવા છતાં આપણું મોટાભાગનું કામ ચાલુ રહે આ જ વાતને વ્યાપક રીતે મૂલવીએ તો આપણે એક જ પ્રકારની ટેકનોલોજી પર વધુને વધુ આધાર રાખતા થઈ ગયા છીએ એ સારા સંકેત નથી આપણે વૈકલ્પિક વ્યવસ્થા તો કરીએ છીએ પણ ટેકનોલોજી એની એ જ રાખીએ છીએ આશા રાખીએ કે ટેકનોલોજીના માંધાતાઓએ આ અંગે વિચાર્યું જ હશે અને જીવન ઉત્કર્ષ ટેકનોલોજી માટે વૈકલ્પિક ટેકનોલોજીનો પ્રબંધ પણ વિચાર્યો હશે ચિંતન ભટ્ટ